નમસ્તે મારા મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 1 માં વિષય આપણો છે હિન્દી અને અત્યારે આપણે 12 અક્ષરના શબ્દો શીખી રહ્યા છીએ. તો આગળના વિડિયોમાં આપણે કાનો અને બે માત્રાવાળા શબ્દો લીધા હતા. આજે આપણે અ ને માટે લીધો આમ, એટલે કે કોઈ પણ અક્ષરને માટે અનુસ્વાર હોય તો એની કેવી રીતે વંજાય એના વિશે આપણે ચર્ચા કરીશું. કેમ કે માટે બિંદુ આવે એ શું કહેવાય? અનુસ્વાર કહેવાય. શું કહેવાય? અનુસ્વાર. અને અનુસ્વાર હોય એટલે કે જે સ્વર છે અનુસ્વાર વાળો શબ્દ એ આપણા નાક દ્વારા ઘસાઈને બહાર આવે છે. તમે બોલો ખમ જ ખમ નમ કમ ખમ, હે? તો એ સ્વર છે, જ્યારે આપણે બોલીએ છીએ તો નાક દ્વારા ઘસાઈને બહાર આવે એટલે માટે અનુસ્વાર આવે. અને અનુસ્વાર વાળો શબ્દ છે એ ક્યાં ક્યાં છે આપણે બોર્ડ ઉપર લખેલા છે અમે, તો એના વિશે ચર્ચા કરીશું. પણ સૌ પ્રથમ આપણે એ ગાઈએ ગીત. અત્યારે કઈ ઋતુ ચાલુ છે? તો કે ચોમાસાની ઋતુ ચાલુ છે. તો સરસ મજાનું એક વરસાદ વાળું જે ગીત આપણે ગાઈએ, તમે પણ મારી સાથે ગાજો અને પછી ગાઈને મમ્મી પપ્પાને સંભળાવજો. રિમઝિમ જેમ વરસી ફોરા ધરતી પર તો આવ્યા છે, કોણે આ ફોરાના પગમાં જાંજરિયા પહેરાવ્યા છે? થાય મને કે દોડી દોડી આમ આંગણમાં જઈ આવું હું, ખોબા સાવટ ઉગલા એ ફોરાને ખોબામાં લઈ આવું હું. કોણ દેશથી આવે ફોરા, કોણ દેશ તે જાશુજી, ચડહડ ચડહડ સુરત સૂરજ તે જે મરક મરક મરકાશેજી. કોણ તને મોકલતું ફોરા, કોણ તને બોલાવે છે? અલક મલક થી આવી પાછું અલક મલક માં જાવે છે. સરસ મજાની ફોરા એટલે શું? તો કે પાણીના બિંદુ, પાણીની બુંદ જેને કહીએ, ટપ પાણીમાં આપણે કહીએ ને ટીપા, એ તો ફોરા છે. એ રિમઝિમ રિમઝિમ વરસાદ આવતો હોય અને આપણને કેવું સરસ મજાનું મન થાય કે હું જળ લઈને નાહી અને નાહી લઉં વરસાદમાં, હા ને? તમને પણ, મને પણ વરસાદ બહુ ગમ્યો. વરસાદ આવતો એટલે એમ તો કહે છે કે એક વાર તો નાહી જ લઈએ, પછી ભલે ને બે ત્રણ વખત આખા દિવસમાં થઈ જાય અને આવે મજા, હા ને? તો જો ઋતુ આપણને ગમતી હોય એ ઋતુની કંઈક મજા જ અલગ હોય છે. શિયાળો ઉનાળો અને ચોમાસું, ચોમાસામાં વરસાદ આવતો હોય, લીલુંછમ વાતાવરણ હોય તો કેવી મજા આવે નાહવાની રમવાની, આવે ને? તો સરસ મજાનું આપણે ગીત ગાયું. હવે આજે આપણે બોર્ડ પર ઉપર આવી જઈએ આજના લેસન ઉપર. તો આજે છે શબ્દમાં આપણે છેલ્લો જે બારાક્ષરી નો શબ્દ આવે છે ક ને માટે મિંદુ કમ, એમ આજે આપણે છે અ ને માટે મિંદુ કમ. તો હવે જોઈએ રંગ કેવી રીતે વચાય. રંગ જયારે રણી માટે અનુસ્વાર આવે છે તો જયારે આપણે ર બોલીએ છીએ ને તો રંગ અને નાક દ્વારા ઘસાઈને શબ્દ બહાર આવે છે તો માટે અનુસ્વાર આવે. પછી શંખ, ઝંડા, હંસ, પંખ, ઠંડા, પંજ, ખંભા, અંડા, મંજ, કંગન, જંગલ, અંગુર, પતંગ, બંદર. જો જે રીતે શબ્દનો આપણે લખ્યું હોય ને જોડણી એ જ રીતે વાંચીએ ઉચ્ચાર કરીએ તો જે શબ્દ સાચો કહેવાય. મંગલ, સંતરા, અંતર, નારંગી, પંજાબ, અંગરખા, નવરંગ, પંચાયત, મનોરંજન, શતરંજ, નંદલાલ, બજરંગ, અંતર્મન, અંતમાન, સુરંજન, સુરંજન, અંતમાન, અંતર્મન, બજરંગ અને નંદલાલ. જ્યારે
વધુ માહિતી માટે આપણે ફરી પાછા મળીએ. ત્યાં સુધી